नमस्कार खेडूत मित्रों, अमारी चैनल में आपनु स्वागत छे। आजे आपणे वात करीशुं दिवेला एरंडा रोपता समये शुं काळजी लेवी जोईए अने दिवेला केवी रीते रोपवा जोईए, तो चालो वीडियो शुरू करिए। दिवेलानो पाक 90-100 દિવસે મુખ્ય માલ પાકી જાય છે, એટલે આપણે એની કાપણી કરી શકીએ છીએ। દિવેલાનું વાવેતર જુલાઈથી ઓગસ્ટ મધ્ય સુધીમાં કરવામાં આવે છે। ઓગસ્ટ માસમાં વાવણી કરવાથી પાકને ગઢિયા ઈયળ તથા ડોક કોરી ખાનારી ઈયળના ઉપદ્રવથી બચાવી શકાય છે। દિવેલાને કેટલા અંતરે વાવવા જોઈએ? વાવણી અંતર સામાન્ય રીતે જમીનની ફળદ્રુપતા તથા જમીનના પ્રકાર પર આધાર રાખે છે। તેમ છતાં બિનપિયત વિસ્તારમાં 4x2 ફૂટ એટલે 4 ફૂટના નીચ્યા અને 1 બીથી બીજા બી વચ્ચેનું અંતર 2 ફૂટ રાખવું જોઈએ અને પિયત વિસ્તારમાં 5x3 એટલે 2 લાઇન વચ્ચેની અંતર 5 ફૂટ અને 1 છોડથી બીજા છોડ વચ્ચેનું અંતર 3 ફૂટ રાખવું જોઈએ। દિવેલાનું બિયારણ વ્યારા બીજ નિગમ અથવા પ્રાઇવેટ કંપનીઓનું પણ આપણે લઈ અને રોપી શકીએ છીએ। દિવેલાના બિયારણને રોપતા પહેલાં બીજ માવજત આપવી જોઈએ। બીજજન્ય રોગોથી છોડના રક્ષણ માટે બીજને વાવતા પહેલાં ફૂગનાશક દવાનો પટ આપી અને વાવણી કરવી જોઈએ। આ કરવાથી એક પણ છોડ એટલે કે એક પણ દાણો ખરાબ થશે નહીં અને બધા છોડ બધા દાણા ઉગી જશે। દિવેલાના પાકને કેટલું ખાતર આપવું જોઈએ અને કયા સમયે આપવું જોઈએ? દિવેલાના પાકને બિનપિયત પરિસ્થિતિમાં 60 કિલો નાઇટ્રોજન અને 30 કિલો ફોસ્ફરસ આપવામાં આવે તો આર્થિક રીતે લાભ થાય છે। જે પૈકીનો 30 કિલો નાઇટ્રોજન અને 30 કિલો ફોસ્ફરસ વાવણી વખતે પાયામાં ખાતર તરીકે આપવું અને બાકી 30 કિલો નાઇટ્રોજન વાવેતરના 40-50 દિવસ જમીનમાં પૂરતો ભેજ હોય એ સમયે પૂરક ખાતર તરીકે આપવું જોઈએ। પિયત દિવેલા માટે હેક્ટર દીઠ 120 કિલો નાઇટ્રોજન 3 સરખા હપ્તામાં એટલે પાયામાં 40 દિવસે અને 80 દિવસે તેમજ 25 કેજી ફોસ્ફરસ વાવેતર વખતે જમીનમાં આપવાથી ભલામણ કરવામાં આવે છે। જો સલ્ફર હેક્ટરે 20 કેજી આપવામાં આવે તો ઉત્પાદનમાં વધારો થાય છે। દિવેલાના પાકને 7-8 પિયતની જરૂર રહે છે, જેમાં પ્રથમ 4 પિયત વરસાદ બંધ થયા પછી 15 દિવસના ગાળે તથા બાકીની 4 પિયત 20 દિવસના ગાળે આપવી જોઈએ। દિવેલાનું વાવેતર પહોળા અંતરે કરવામાં આવતું હોવાથી પાકની 2 હાર વચ્ચે 1-2 હાર તલ અથવા મગફળી ચોડી કે અરજ જેવા કઠોર પાક બનાવી શકાય છે। દિવેલાના પાકમાં શરૂઆતના 45-60 દિવસ સુધી નિંદામણ નિયંત્રણ કરવામાં ન આવે તો 30% જેટલું ઉત્પાદન ઘટે છે। આથી પાકને શરૂઆતના 60 દિવસ સુધી નિંદામણ મુક્ત રાખવા 2-3 આંતરખેડ તથા 1-2 વખત નિંદામણ કરવું। દિવેલામાં 7 દિવસ પછી મુખ્ય માળ આવી જાય છે તથા ડાળીઓમાં પણ માળો આવે છે, તેથી ત્યાર પછી આંતરખેડ કરવી નહીં। દિવેલાના પાકમાં પાન નીચે ભીંગડા ચોટેલા હોય તેવું દેખાય અને પાન પીળા પડે તો તેને સફેદ માખીનો ઉપદ્રવ કહેવાય। સફેદ માખી અને બચ્ચા પાન નીચે જોવા મળે છે, આ માટે નીમ ઓઇલનો છંટકાવ કરી શકાય છે। દોડવા કોરી ખાનારી ઈયળને પણ નિયંત્રણમાં રાખવી જોઈએ। દિવેલાના પાકમાં કોહવારો અને સુકારો એમ 2 રોગ આવે છે, તેને લીધે છોડ આખો જ સુકાઈ જાય છે। દિવેલાનો પાક ઓછી મહેનત અને સારો નફાનો પાક છે। વધારે માહિતી માટે આપ અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને હવેથી આપ અમારી વેબસાઇટ પણ વિઝિટ કરી શકો છો। ધન્યવાદ।